सर्व मंगल मांगल्ये शिवे सर्वाद्य साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। हे मारी माड़ी सौनु सारू करजे। છે તને મમ્મી પાપા હજુ આવ્યા નથી, કેટલું મોડું કરે છે? લે આવી ગયા, બાને શું ફરિયાદ કરે છે બેટા? મમ્મી તને સારું, ગામમાં પિયર્યું અને ગામમાં સાસરિયું, મને ગમે ત્યારે બા પાસે એકલો મૂકીને જતી રહે છે। પણ તારા વિક્રમ મામા તો તારી જોડે છે ને બેટા? જો ભૂતને પકડી શકાય તો વિક્રમ મામાને પણ પકડી શકાય, આખા ગામની રખેવાળી કરવામાંથી ઉચ્ચે આવે તો ને। હા માં, વિક્રમ ને સમજાવી દેજે, આખા ગામની ઉપાધિ લઈને ફર્યા કરે છે, કોક દિવસ કઈ મુશ્કેલી પણ ના પડી જાય। દીકરી તું જરાય ચિંતા ના કર, એને કાઈ નહીં થાય, એ કાઈ પણ કરે છે ને એ લોકોના ભલા માટે જ કરે છે। તારી આટલી હિંમત કે તું અમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ? બહુ ટણી કરતા તા ને, આવી ગયો તમારો કાળ, ગરીબો નો રખેવાળ। તમને કેમ મારતા હતા? વિક્રમભાઈ, મેં મંડળીમાંથી ખાતરની થેલી લીધેલી, વજન કરતા ઓછી નીકળી, હું ફરિયાદ કરવા આવ્યો અને આ લોકોએ મને ઢોર માર માર્યો। અડધોઅડધ ખાતરની ચોરી કરીને બારોબાર આ લોકો વેચી નાખે છે, અમે ફરિયાદ કરવા જઈએ છે તો આ હાલત કરવામાં આવે છે। બોલો, આવું કેમ કરતા હતા? વિક્રમભાઈ, એમાં અમારી કઈ ભૂલ નથી, પેલા અંદર બેઠેલા સાહેબે આ વસ્તુ કરવાની કીધી હતી। તો વિક્રમભાઈ, મૂળ વાત એવી છે કે આ જે પેલો અંદર બેઠો છે ને સાહેબ, એ જ ભ્રષ્ટાચાર કરે છે, એને જ પ્રસાદી આપો। ચલો ભાગો અહીંથી, ચલો મારી સાથે અંદર, ચલો।
સહકારી મંડળીના નામે ગોટાળ કરવા છે, ખોટા કામ કરવા છે, અને ઉપરથી આપ નિર્દોષ ખેડૂતો ઉપર અત્યાચાર કરો છો. ના ના, આ ખેડૂત ખોટું બોલે છે. મંડળીમાં અમે કોઈ દિવસ ઓછું ખાતર આપતા નથી. વિક્રમભાઈ, હું જૂઠું નથી કહેતો, તમે તમારી જાતે જ જોઈ લો, પાછળ ગોટાળા ચાલુ છે. કોણ સાચું ને કોણ ખોટું એ હમણાં ખબર પડી જશે. ચાલ, મને માફ કરજો, મને માફ કરજો, મને માફ કરજો. 500 ગ્રામ કરતા કિલો ખાતર ઓછું નાખો તો આપણે બધાને કમિશન મળે. જોયું, આ ગોટાળો નથી તો શું છે? વિક્રમભાઈ, મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ છે. ઉપર જાણ થશે ને તો મારી નોકરી જતી રહેશે, હું જેલમાં જતો રહીશ, મારો બહેની છોકરા રખડી પડશે. બોલ, ફરી આવી ભૂલ કરીશ? મને માફ કરજો. માફી માંગ્યો હોય તો આ ખેડૂતોની માંગ. ખેડૂત મિત્રો, મને માફ કરજો, મારાથી ભૂલ થઈ ગઈ છે, આજ પછી ક્યારે આવી ભૂલ નહીં કરું, મને માફ કરજો. ચાલ હટ. અન્યાય નું નામ મિટાવે જારે કોર, એવો રખેવાળ અમારો વિક્રમ ઠાકોર. વિક્રમભાઈ ની જય. રખેવાળ ની જય. વિક્રમભાઈ ની જય. રખેવાળ ની જય. વિક્રમભાઈ ની જય. રખેવાળ ની જય. આ સહકારી મંડળીમાં જે ગોટાળા ચાલતા હતા એનો વિક્રમભાઈ એ અંત આણ્યો છે, અને હવેથી અહીંયા આપણને ખાતર પૂરેપૂરા માપ પ્રમાણે મળશે. બોલો વિક્રમભાઈ ની જય. રખેવાળ ની જય. લો, આઈ ગયા ને વિક્રમને જીતુ. તમે રાહ જોતા હતા ને? મજા આવી ગઈ. પણ આજ તો તમે તો ભૂક્કા કાઢી નાખ્યા. કેમ છો જીજુ? હાય માં, આજે તો તમારા દીકરાએ સની દિવલને છાજે ને એવું કામ કર્યું છે. એવું તો શું કર્યું? અરે, બહુ બહાદુરીનું કામ કર્યું છે. હા, આ સહકારી મંડળીમાં છે ને ભ્રષ્ટાચાર કરતા હતા ને જે અધિકારીઓ, એ બધાને સીધા દોર કરી નાખ્યા, અને બધા જ ખેડૂતો રખેવાળની જય હો, રખેવાળની જય હો એવું બોલતા કરી દીધા બધાના. ભાઈ, હવે ઘરની રખેવાળી કરવા પણ કોઈ જોઈશે ને? કાઈ કેનું તો વિચાર. જો બેન, એના માટે મેં કઈ જ વિચાર્યું નથી. આપણે લગ્ન કરવાના જ નથી. જય બજરંગબલી. એવું કઈ નથી. હા, મારો દીકરો ભલે બજરંગબલીનો ભક્ત હોય, પણ એના લગ્ન તો 100% થવાના જ છે. એક સારી છોકરી મળે ને, બસ એની રાહ છે. અરે માં, મળી જઈશું, હું તૈયાર જ છું ને. તમારો દીકરો સનિ દેઓલ હોય ને તો હું પણ ડિમ્પલ કાપડિયાથી કમ નથી. હા, એ ડિમ્પલ વાળી, હું તૈયાર નથી. એ તૈયાર ના હોય તો કોઈ વાંધો નહીં, આપણે તો તૈયાર જ છીએ. જમાઈરાજ, શું બોલ્યા? એટલે હું આ રક્ષાબંધનની રાખડી બંધાવવાની વાત કરતો હતો. હા, તો બરાબર. જો માં, તને ખબર તો છે મને કોઈ છોકરી ગમતી જ નથી, અને તું આ બધીની વાતમાં ના આવીશ. ચાલ જીતો, આપણે મોડું થશે, માર્કેટમાં નથી જવાનું. ભાઈ, હા ચલો યાર, હેડો મોડું થઈ ગયું, ચલો જાઉં. હા ચાલ, હટ. બાકી આવું હોય તો સ્પેશિયલ ગાડી કરું. ઉપરે ઉપરે તું. ઓળખી લીધી શહેર ની ફટાકડી, લાગે છે બહુ ફૂટવાની આદત છે. હું ફૂટીશ ને તો તારા ફૂરચા ઉડી જશે. અચ્છા, શું શું કરી લઈશ તું? બોલ. હાથ ઉપાડ્યો છે તો જવાબ સહન કરવાની પણ તાકાત રાખજે. રાધા, આ પેલો એ જ નાલાયક છે જે પેલા દિવસે આંખો મારતો. આવા લોકોને તો પોલીસના હવાલે કરી દેવા જોઈએ. મારું હું કરી લે.
આ લોકો લાગે છે એમ નહીં માને, તને તો હું એવો ફસાવીશ ને કે જિંદગી ભર પસ્તાવાનો વારો આવશે, તને તો હું નહીં છોડું. પકડો તો ખરા, પેલો પછી છોડ દો. તો જાઓ, ચાલો બધા, ચાલો ચાલો. પેલા મેડમે તો આ ભાઈને ના પકડ્યા, તારે મન પકડવો તો પકડી લે. નહીં સુધરા. હેલો, આવા લોકો ને તો મારવા જ જોઈએ. ખબર નહી પડતી તને? અરે ભૂલ થઈ ગઈ યાર, એકદમ ઓખ મરી ગઈ, પણ આજ તો ડોહ્યો મસાજ કર્યો. હું તો આવું આવો કદી સુધર્યો નહી. અરે આ વિક્રમ મામા હજી સુધી કેમ નથી આવ્યા? મામા આવતા જ હશે. આજે તારા પપ્પા સાથે જમી લે. ના, હું તો મામા સાથે જ જમીશ. લે, આવી ગયા તારા વિક્રમ મામા. બસ શાંતિ. ભાઈ, એને ક્યારની ભૂખ લાગી છે, એ તમારા વગર જમતો જ નથી. શું યાર મામા, તમે પણ બહુ મોડું કરો છો. હેણો જમી લઈએ, મને બહુ ભૂખ લાગી છે. સારું સારું, પેલા મને હાથ પગ તો ધોવા દે. ચાલ ચાલ મારા પિતાજી દવાખાનામાં મૃત્યુ પામ્યા છે. દવાની રકમ ચૂકવી દીધા પછી પણ ડોક્ટરો તેમનું શરીર અમને સોંપતા નથી. એમની ડેડ બોડી લેવા માટે બિલની રકમમાં વધારે રકમ ઉમેરતા જાય છે. હવે દાગીનાને ઘર વેચીને તો એમની માંદગીની સારવાર કરાઈ, હવે ભાઈ ક્યાંથી પૈસા લાવું? ઘણી બધી હોસ્પિટલમાં આવા ગોરખ ધંધાઓ ચાલતા હોય છે, વધુમાં વધુ પૈસા પડાવવા માટે નુસખાઓ કરતા હોય છે, પણ ખરેખર આ તો અન્યાય છે. તું ચિંતા ના કર, હું આવું છું. ચાલ, આનું બિલ બનાવી આપો ને. એ ભાઈ, આ માણસે બિલ ભરી દીધું છે, તો એના બાપુની ડેડ બોડી કેમ નથી આપતા? ડોક્ટર સાથે વાત કરો, માથાકૂટ કરીને અમારો દિવસ ના બગાડો. એ દિવસ વાળી વાત કરતા પણ નથી આવડતું. એ કોણ છે તું? શેની દાદાગીરી કરે છે? એ આ માણસને દવાખાનામાંથી બહાર ફેંકી દો. એ ખબરદાર, જો હાથ લગાડે છે તો. હવે તું જાવ બાપ, આ ગરીબ માણસના બાપુની ડેડ બોડી કેમ નથી આપતો? પૈસા ભરી દો ને ડેડ બોડી લઈ જાઓ. એણે પૈસા ભરી દીધા છે, જીવતા માણસની કમાણી કરી લીધી, એટલે હવે મર્દાની પણ કમાણી કરવી છે. એ મિસ્ટર, દવાખાનાનું જે કાયદેસરનું બિલ થાય છે એ તો ભરવું જોઈએ ને. મેડમ, એક સ્ત્રી થઈને તમે આવા પાપીનો સાથ આપો છો, એ જાણીને મને બહુ દુઃખ થયું. દવાખાનું એક મંદિર છે, સ્મશાન નથી. ગરીબોની સારવાર કરવાને બદલે તમે લોકો તેને કસાઈ ખાના જેમ કાપી નાખો છો. લોકો તમને ભગવાન માને છે અને તમે શેતાનનું કામ કરો છો. એ ડોક્ટર, સાંભળી લે, આ દવાખાનામાં જે જે કાળા કરતૂત થાય છે ને, તેનો વિડીયો આ ભાઈના મોબાઈલમાં છે. તારી બહુ ફરિયાદો મને મળી છે, હવે તો તું જેલના સળિયા પાછળ. ના રે ના ભાઈ, એવું ના કરશો. મારી ભૂલ થઈ ગઈ, હું બરબાદ થઈ જઈશ, મારી હોસ્પિટલ બરબાદ થઈ જશે, મારું નામ બદનામ થઈ જશે અને હું રોડ ઉપર આવી જઈશ. ભાઈ પ્લીઝ, મને માફ કરી દો. આ ભાઈના પૈસા પણ હું પરત આપી દઉં છું અને એમને ડેડ બોડી પણ આપી દઉં છું. પ્લીઝ મને માફ કરી દો, પ્લીઝ મને માફ કરી દો. ફરીથી આવી ભૂલ ના થવી જોઈએ. ના રે ના, ફરીથી આવું ક્યારે પણ નહીં થાય. પણ ભાઈ, તમારું નામ શું છે?
અન્યાયનું નામ મિટાવે જગમાં ચારે કોર, નામ છે એનું વિક્રમ ઠાકોર. સારું ભાઈ, મારું કામ પૂરું થયું, હું જાઉં છું. ભાઈ, તમે સાચા અર્થમાં અમારા રખેવાળ છો. મેડમ, એક સ્ત્રી થઈને તમે આવા પાપીનો સાથ આપો છો એ જાણીને મને દુઃખ થાય છે. દવાખાનું એક મંદિર છે, સ્મશાન નથી. એ વિક્રમની વાત સાચી છે, હું ડોક્ટર થઈને આવું કામ ન કરી શકું. અરે, ડોક્ટરનું કામ તો દર્દીઓની સેવા કરવાનું છે, એને મારવાનું નહીં. હું અહીંયા કામ જ નહીં કરી શકું. હું હમણાં જ રેઝિગ્નેશન આપી દઉં છું. આજે તો તું અંદર પેલી ચાંદની પિક્ચરની શ્રીદેવી જેવી લાગુ છું. અને હો પણ, આજે ઘરે કોઈ નથી, બા બહાર જશે તો આજે તો સુહાગરા તતાઈ નાખીએ. બા આવી જશે. અરે જો મારી ઘડીએ બાબા કરું છું યાર, આ બાના નોમનો પજ્જો મેલવાનું બંધ કર. તો આપણે સુહાગરાત મનાવી જ નાખીએ. સુહાગરાત મનાવી લઈએ. પણ આપણે કઈ નવું કરીએ તો? નવું સુહાગરાતમાં વળી શું નવું હોય? સેમ ટુ સેમ તો હોય છે, મરશે જે હશે જોઈએ તો ખરા. તું કે શું કરવાનું? તમે આમ ઘૂમટો ઓઢ્યો હોય અને હું તમારો ઘૂમટો આમ કરીને ખોલું તો? ઉલટું એમ ને? હા, હું ખોલું કે એ ખોલે શું ફરક પડે? હે, સુહાગરાત તો થાય છે ને. જમૈરાજ, જમૈરાજ, સાસુ મા, મારા નસીબમાં સુહાગરાત જ નથી. આ કિસ્મત આડા પોંદડું ને લાફો મારા બોંદડું એવી હાલત મારી છે. આ ત્રણ વાર હે એક તાળો બોલ્યો તો ભાઈ. સાસુ મા, આ દરવાજો બંધ કરીને શું ગોટરગુ ચાલી રહ્યું છે? હું જરા બાર ગઈ નથી કે અડપલા ચાલુ. તને કહ્યું છે ને કે તારે લગ્ન પછી વ્રત કરવાનું છે, શું કરી રહી હતી આ? અને વાંદરા જેવા જમાઈની તો ખેર નથી. ચલ જમાઈ રાજ, આ બધું શું માંડ્યું છે તમે? બસ આ સંસાર મોડવાનો પ્રયત્ન કરું છું પણ તમે મોડવા દેતા નથી. તમને ના પાડી છે ને મારી દીકરીની નજીક નહીં આવવાનું. કોઈ અડપલા ના જોઈએ મારે. મારી બાધા યાદ છે ને? બહાર નીકળો કહું છું ને ફરી આવું સાહસ કર્યું છે ને? સાહસ વગર સિદ્ધિ ના મળે એવું અભૃતું છો તમે. આમ બહાર નીકળો પહેલા. જમૈના બહાર કાઢો છો, નરકમાં જગ્યા ની મળે. તમે આમ નીકળો પહેલા, બહાર નીકળો, નહીતર તમને નરકમાં મોકલી દઈશ. નીકળો બહાર. આઈ જતું. નીકળો તમે બહાર. અને આ સસરા ને જમાઈ બે હરખા છે. તું અહીંયા સુઈ જા અને જો ફરી જમાઈ ની પાસે આવી છે ને તો તારી ખેર નથી. હું દરવાજો બંધ કરીને આવું છું. અલ્યા, હું ડાચો ફાડીને જોઈ રહી યાર, મેં લોય થી કી યાર. હા, કેટલા થયા? જુઓ ભાઈ, આ બે ને બે ચાર, ચાર ને બે છ, છ ને બે આઠ. બોલો ભાઈ. નરેશભાઈ, ભીંડા ભીંડા. નરેશભાઈ, ભીંડા ચડાઈ દો તો. હો, તમે ભાવ બહુ ઓછો આપો છો. અલ્યા શું યાર, તું જાણા હું તારા ભાવ 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 તો એ જ મળે છે જે માર્કેટ માંથી મળે છે. પણ માર્કેટ માં તો ભાવ વધારે મળે છે. હા, તે તું વેચવા જા, હવે અમે એની વેચે જા. હારું ભાઈ, આલ દેલા એને એનું પોટલું પાછું. રેવા દેન જીતું, જવા દેન. આયો લેટ લતીફ. આ લીટ લતીફ ને હમણાં પૂછીશું કે હું લઈને આવ્યો, તું એમ કે હે કંકોડા. શું લાયા? કંકોડા રે. રાજેશ ખન્ના ઘૂસી જશે અંદર. આલ દે કંકોડો. હારું, રોજ ચમ તું લેટ આવું છું. માર નવા નવા લગન થયા ને એટલે. છોકરો બોકરો છે? માર ઘેર થી થોડા શરમાળ છે, નહીં છોરા. એમ હોય લીટ છે. ઉપડો ઉપડો શરમાળ છે. વાહ, વિક્રમ,
શું છે? અમને પણ શહેરમાં લેતા જાઓ ને, અમારે પણ થોડી ખરીદી કરવી છે. હું છોકરીઓને મારી ગાડીમાં નથી બેસાડતો. જય બજરંગબલી. જોઉં છું ક્યાં સુધી જય બજરંગ બોલીને હોશિયારો મારે છે. તું પણ જોઈ લેજે. આ વિક્રમ, ક્યારે કોઈ છોકરી સામે આંખ ઊંચી કરીને પણ નહીં જોવે. જવા દો ને, આ તો પથ્થર માથે પાણી છે. તમારે નારાજ થવાની જરૂર નથી, હું છું ને. તમારે શહેરમાંથી જે કઈ લાવવું હોય તે બધું મને કહી દો, હું તમારી માટે બધું લઈ આવીશ પેકિંગ કરીને. તું શું મારા માટે વસ્તુઓ લાવવાનો હતો? અરે ઘરમાં બૈરું છે, કઈ ઉકાળી લે છે તું? વાત કરે છે. એ ઉકાળવા વાળી, ઉખાડી લેવા એમ શું? પણ હું મારી હાહુના લીધે મારાથી કઈ થતું નથી, પડી સમજાણ? ચાલ લે આકાળી દી. મારા વાલી ટોળો મારી દે બની યાર. જીતુ, છોકરો પાછળ પડીશ ને તો આવું જ થશે. હજાર વાત છે. ચલો ભાઈ, મારી ગાડી આજે અચાનક બંધ પડી ગઈ છે ને છોકરાઓને પરીક્ષા છે, તેમને જલ્દી પહોંચાડવા છે. જીતુ, શું થયું ભાઈ? આ છોકરાઓની પરીક્ષા છે ને આની ગાડી બગડી છે. એક કામ કર, પોટલા બધા નીચે ઉતારી દે ને આ છોકરાઓને બેહાડી દે. અરે ભાઈ, શું જફા કરો છો યાર? આ શાકભાજીનો પોટલો જો ટાઈમ ટુ ટાઈમ માર્કેટ નહીં પહોંચે ને તો આ બધો આપણા ઘરમાં સમારીને ખાવો પડશે યાર. અરે અમે સ્કૂલે મોડા પડીશું તો સર અમને એક્ઝામમાં બેસવા નહીં દે. ભાઈ પ્લીઝ, અમારે મોડું થાય છે. જો જીતુ, આ શાકભાજી કરતા આ લોકોનું ભવિષ્ય વધારે જરૂરી છે, નહીં તો આ લોકો પણ આપણી જેમ ટેમ્પો ચલાવશે. ભાઈ ચાલો બે જાઓ તમે બધા. તું ખાલી કર ભાઈ, ચાલ ખાલી કર. કેટલા વાગ્યાનો ટાઈમ છે તમારે? 10 વાગ્યાનો. ઓહો, પહોંચી જઈશું. આ વિક્રમભાઈ તો અઠી આઈ નહીં થી તો બધું કરાવડાવે છે. તું જલ્દી કર ભાઈ. તું ગાડી હરખી રાખતો હોય તો રસ્તામાં બગડી દે ને બધી દફા અમારા ભોગવવાની. ઉતાર સોડી મને પોટલો. હે એ જીતુ, જલ્દી કરજે ભાઈ, 10 વાગ્યાનો ટાઈમ છે. અરે લો, થઈ જાય ગાડી ખાલી. ચાલો ચાલો. ચલો ઉતરો. ટાઈમ સર આવી ગયા ને? નમસ્તે. કેમ બેટા, મોડું થયું પરીક્ષાના ટાઈમમાં? સર, અમારી સ્કૂલ વાન રસ્તામાં બગડી હતી તો ત્યાંથી વિક્રમભાઈ શાકભાજીના પોટલા લઈને નીકળતા હતા તો એમને સ્કૂલ લાવવામાં અમને ખૂબ મદદ કરી. જાઓ ક્લાસમાં. વિક્રમભાઈ, સમાજ માટે આવી સેવા કરો છો, અમને પણ ગૌરવ થાય છે કે સમાજમાં આવા નાગરિક છે. ધન્યવાદ. તમારે કંઈ પણ જરૂર હોય તો પધારજો. થેન્ક યુ. ચાલો. વિક્રમ. અરે ડોક્ટર, તમે અહીંયા? મેં તમને છોકરાઓ સાથે જતા જોયા એટલે જ હું અહીંયા આવી. કે તમે અહીંયા શું કામ? એ તો સ્કૂલ વાન બગડી હતી એટલે. હા હા, મેં બધું જ જોયું, બધું જ સાંભળ્યું. વિક્રમ, તમે હંમેશા સેવાનું કામ કરો છો અને એટલે જ તમારા જેવા માણસો મને દિલથી પસંદ છે. અનિતિના ધામ જેવી હોસ્પિટલમાં કામ કરતા તમે જ તો મારી આંખો ઉગાડી અને ત્યાંથી મેં રાજીનામું આપી દીધું છે અને હવે એક મંદિર જેવી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવામાં ખરેખર મને ખૂબ જ આનંદ મળે છે. મેડમ, તમે સાચા હતા, એટલે જ મંદિર જેવી હોસ્પિટલ તમને મળી. પણ મને રસ્તો ચીંધનાર તમે જ તો છો. તમને હું ક્યારેય નહીં ભૂલું. હું અત્યારે હોસ્પિટલ જાઉં છું. તમે પણ ક્યારે આવો? આ મારું કાર્ડ છે. ચોક્કસ આવીશ. હું તમારી રાહ જોઈશ. ચાલો. અરે ભાઈ યાર, જરી કમ તું મોડું થઈ ગયું આમાં. તમે એમ કહો છો માલ પાછો લઈ જાઓ, એવું થોડી ચાલતું હોય યાર. એ ભાઈ, તમે યાર ગમે તેટલા મોડા આવવાના બાના કરો, હવે નહીં ચાલે. માલ પાછો લઈ જાઓ, માલ નહીં વેચાય. અરે યાર, તમારા કાયમી ઘરાક છીએ તો તમે અમારી આબરૂ નથી રાખતા. જીત્યા, શું થયું? અરે યાર, આ લોકો માલ નહીં લેતા ને એમ કહેશે કે મોડું થઈ ગયું. ભાઈ, તમને કીધું ને યાર, માલ પાછો લઈ જાઓ, બજાર પૂરું થઈ ગયું, હવે કશું ના વેચાય. આ માલ આ વાસી થઈ ગયો, કાલે આને રૂપિયો ના આવે. જોયું ને,
આ તમારી પેલી બચ્ચોની રખેવાળી કરવામાં આપણે કેટલી બધી ખોટ જઈ. જો જીતુ, અમુક નફા નુકસાનનો હિસાબ ઉપરવાળો જોતો હોય છે. હે ઉપરવાળા, અમને સદબુદ્ધિ આલજે અને એમની રખેવાળી ગીરી કરવામાં મારું ડાલુ ના વેચાય એનું ધ્યાન રાખજે. હવે જઈએ, ચાલ ચલો આવજો. આવજો હેડો, આ બધો માલ મારે અહીં નહીં પડી રહેવાનો છે. એ આંધળા છો, રસ્તા પર ફાવે તેમ બાઇક ચલાવો છો? ભૂલ થઈ ગઈ ભાઈ. શું ભૂલ થઈ ગઈ દિયોર? તમે મરી દહો ને અમને મારી નાખશો. ઓય એ ઉભો રે, ચલો નેખરો ચલો નેખર મારું ટકલું હેડો. હા મને બરાબર યાદ છે, તું જ કહેતી હતી ને કે એક વખત તો હું તને ફસાવીને જઈશ. હા હું ભૂલ્યો નથી. હા એ મોટી, ચાલ ચાલ હાથ. અરે જાય દી, હું સાચું કહું છું. સાચું લાગે છે યાર. જીત્યા ક્યાં છોકરાની વાતમાં આવે છે? ચાલ ભાઈ જી સોની મોની જાગ્યા. તમે તો ખરા છો, તમને સ્ત્રીઓ પ્રત્યે લાગણી જ નથી, દયા જ નથી. અલે એવું નથી, દયા છે મને, પણ એ જ કહેતી હતી ખબર છે તને કે એક દિવસ હું તને ફસાવીશ. આ છોકરીઓ બધી ચાલ બાજુ હોય યાર, તને ખબર નહીં. તું જવા દે, ચલ ભાઈ એકવાર ફસાય તો ખબર પડશે તને. જવા દે સોની મોની. ભાઈ આજે તો આખા શરીરનો આળકો તૂટે છે યાર. લો આ ચાવી અને હું જઉં છું ઘેર. બસ હવારે વહેલો આવી જજે. હા અને બૈરા જોડે પડ્યો પાથર્યો ના રહેતો. બૈરું બૈરું બૈરું. અરે યાર તમને બધી ખબર છે, તોય તમે મારી દુખતી નસ ઉપર પગ મેલી દો છો. આ મારો હાહુ ને હાહરો છે ને, ઓમ નાગણ ની જેમ ખેડ મારી ને બેહી રહેશે મારા બૈરા પર જોણે નાગ બની હોય એમ. અને યાર તમને ખબર છે, વાત નહીં કરવા દેતા યાર. મામા જીતુ મામા, શું લાયા આજે મારા માટે? કંકોડા લાયો છું, સીઝન ચાલે છે, ખાવો છે? શાક બનાવીને ખાઈ લે. અરે યાર તમે પણ કંકોડા જેવા જ છો. આ તો ખરી આઈટમ છે. જા ભાઈ અંદર કઈ નું કઈ પડ્યું છે હો, ખાઈ લેજે. કંકોડો વાળો કયા કંકોડા નો ફોન છે? અરે આ કોણ છે? આ તો મારા સફરજન ખાય છે. એ કોણ છે તું? હું આ ઘરનો બોસ. તું કોણ છે? હા શું મમ્મી? મામી કહે છે. હા કહી દો. મામી મામી. અરે હા ભાઈ ડાલા માં આવે એટલું લાવ યાર. તમે થોડી ડબલ પાડો ભાઈ. મામી લાયા મામા, મામી લાયા બા, મમ્મી પાપા, મામા મામી લાયા, 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 મામી લાયા. એ ભાઈ વિક્રમ ભાઈ, અરે ભાઈ તુફાન એક્સપ્રેસ શું થયું? અરે શું નહીં થયું? એ શું મારી અમી કરું છું તો શું શીખવાડે છે તું આ બધું? અને યાર મેં નહીં શીખવાડ્યું યાર, એની સાથે સાથે બોલો છે. અંદર જોવો યાર. શું અંદર શું થયું? પેલી છે પેલી પેલી યાર વાવા જોડું. અરે કોણ? ઓની મમ્મી. એ કોણ છે ભાઈ, બહાર નીકળ. આટલી સરસ બ્યુટીફુલ મામી ને ના રડવાય, તમને તો પછી ખબર જ નથી પડતી. ચાલો મામી હટો. અરે મામા મારા મસ્ત મસ્ત મામી લાયા, મામા મારા બ્યુટીફુલ મામી લાયા. મારો ઓલું ડેટ્યુ જોરદાર છે, જાન ન પહેચાન તું મેરા મહેમાન. મમ્મી મમ્મી કર તું ઘર બોલી ગયું. બોલો જીત્યા,
આ તારો જ કારસ્તાન લખશો હો અલ ભૈસા મેં હું કર્યું હું તો નવરો નથી આ બધું કોમકાજ કરવા યાર આ બારદોન ચમનું અહીં આવી ગયો મને ખબર નહીં આ મારી જોણ માર તો તમે આ બારદોન ઉચકી નહીં લાયા ને મામા મારા બ્યુટીફુલ લાયા મામા મારા મસ્ત મસ્ત ચૂપ એટલે તું છેતરપિંડી કરીને ચોરી છુપી થી મારા ઘર સુધી પણ આવી ગઈ ચાલ નિકાળ અરે પણ મારી વાત તો સાંભળો મારે કઈ સાંભળવાનું નથી ચાલ નિકાળ ચાલ નિકાળ અરે એક મિનિટ અરે કોણ છે દીકરી અને અને મારા ભાઈ સાથે કેવી રીતે આવી હા બા મારું નામ રાધા છે એક સ્ત્રી તરીકે તમે મારું દર્દ સમજો તો સારું મારા મા બાપ મૃત્યુ પામ્યા છે અને મારા કાકા કાકી પૈસાની લાલચમાં એક નકામા છોકરા સાથે મારા લગ્ન કરાવી રહ્યા છે મારા લગ્ન થઈ ગયા હોત તો મારી જિંદગી નરક બની જાત એટલે જ હું મારા ઘરેથી ભાગી આવી મારી મારી પાછળ ગુંડાઓ પડ્યા છે એટલે જ હું તમારા દીકરા પાસે આવી તમારા દીકરામાં મને સારા માણસના દર્શન થયા ત્યારે મને થયું કે એ જ મારો આશરો બનશે આનો જ મને સહારો મળશે અને એમ પણ મેં મનમાં એમને મારા પતિ માની લીધા છે પતિ બા તમે થોડાક દિવસ મને તમારા ઘરમાં આશરો આપશો તો હું તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું હા તું જરાય ચિંતા ના કર આજથી આ ઘર તારું હા માં તું આ મગનના આંસુ જોઈને પીગળી ના જઈશ આ સાવ ખોટું બોલે છે ભાઈ એકલી અટુલી દીકરી આપણા આશરે આવી હોય ને તો એવું ના કરાય અને એમ પણ એ મારી ભાભી જ બનવાની એ આ તારી કોઈ ભાભી આવી નથી હું આની જોઈ લગ્ન નથી કરવાનો માં હા આ છોકરીની જાનમાં ફસાઈને એક દિવસ તમે પસ્તાશો કાંઈ નહીં થાય પણ તમે નહીં સમજો તને તો હું જોઈ લઈશ અરે પણ અરે વિક્રમ સાંભળ તો ખરો છે પણ દીકરી તું જરાય ચિંતા ના કરતી હા એ તો અત્યારે ગુસ્સામાં છે ને એટલે પણ અમે એને સમજાવી દઈશું હા ચાલ બેટા આવ અંદર આવ ગીના ઠમ્મો ગી ઠરીએ જીઓ ને મોમી ઘરમાં ઘૂસીએ જઈ હવે હું મારા ઘરમાં ઘૂસું ભાઈ બન મારો બ્યુટીફુલ ભાઈ ઢીલાયો હવે મારું ગોઠવું મારી હાહુએ આજે મારા હાહરાને ચોકી કરવા બેહાડ્યો છે એમ ને પણ આજે આ બધી ચોકીઓ તોડીને હું સુહાગરાત કર્યા વગર નહીં રહું આવજો આજે તો સુહાગરાત પાકી અને ઊઠ કહું છું ગોર્યા વગર ઊઠ આજે કોઈ નહીં સુહાગરાત પાકી હેડ હેડ જલ્દી કર ની 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 આ વચ્ચે વચ્ચે પચકો મારો હાહરો પાડી રહ્યો છે પણ આ મારા હાહરાનું મર્ડર ના કરી નાખો તો હુંની ખીદો ની થાય આજ તો પાડી દઉં મારા હાહરાને તારી આજ તો મારા હાહરાને કાપી નાખું મર્ડર કરી નાખું એનું આજે તારી જમાઈ શું કહેતા હતા તમે મર્ડર કરી નાખશો એમ ના ના હું તો મસ્તી કરતો તો ડાયલોગ મારતો તો ખાલી ખાલી મારી બાધા તો યાદ છે ને હા બધું યાદ છે નીકળો બાર હા નીકળો નીકળો લો આ લેતા જો મર્ડર કરી નાખજો એમ લું તમે મારું મર્ડર કરશો એમ એક કામ તો સીધું થતું નહીં નીકળો તમે બાર મારે જ હવે સુવું પડશે ભેગું ચલો નીકળો આ રાખો તમારે મર્ડર કરવા કામ આવશે મામા મામા મમ્મીએ આજે આપણા બંનેઓનો ભાવ તો ગરમ ગરમ શીરો બનાવ્યો છે તમારી જ રાહ જોતા હતા એવું છે તો મજા પડી જશે ચાલ મંગાવ ફટાફટ મમ્મી શીરો લાવો હોમવર્કનો બધું કરી લીધું ભણવાનું બરાબર ચાલે છે ને હા તું નથી કરું મારે નાસ્તો બાસ્તો મા મારે નાસ્તો નથી કરવો એને રાખો તમારી જોડે અરે પણ મારી વાત તો સાંભળ અરે આ છોકરો છે ને ક્યારે સમજશે મમ્મી ભાઈ તો સુધરવાનો જ નથી મમ્મી એક કામ કરો
મોન્ટુ અને રાધા બંને જણ એની માટે નાસ્તો લઈને જશે અને બધાની વચ્ચે ભાગોડે એને નાસ્તો કરાવશે આજે તો. હે ને, જઈશ ને દીકરી, જઈશ ને. આ મોન્ટુ કોને લઈને ફરે છે? એ મોન્ટુ આ કોણ છે? અલા, મારા મામા લાવ્યા છે શહેરમાંથી. મામી છે મારી. મામા મામી લાયા. મોન્ટુ આ કોણ છે? દેખાતું નથી, માણસ છે. પણ કોણ છે? મામા લાવ્યા છે શહેરમાંથી. મામા લાયા? પણ કોણ છે? અલ્યા, મામા લાવ્યા હોય તો મામી જોઈ ને. શું તમે પણ આટલી ખબર નથી પડતી આટલી ઉંમર થઈ તો પણ. ચલો જાઓ. જો તો ખરી આ શું બોલી રહ્યો છે? એ મોન્ટુડા કોણ છે? હલા કેટલી વાર કહું, મામી છે મામી. મામા શહેરમાંથી લાવ્યા છે. મામી? એ કોણ છે તું? અને વિક્રમના ઘરમાં ક્યાંથી આવી? હા બોલ. એ નીકળ તું અહીંયા, નીકળ. હટ, મામીને કશું નહીં કહેવાનું. એ તું તો વચ્ચે બોલતો જ નહીં, સમજો તું? જે પણ કઈ પૂછવું હોય ને મામાને જઈને પૂછ. મામીને કશું નહીં બોલવાનું. ચાલ હટ. ચાલો મામી, ચાલો બધા. અરે જીત્યા, તમે તો મારું જીવન બરબાદ કરી નાખ્યું છે યાર. અરે યાર, શું છે બધું? ને આ બધો શું વરઘોડો કાઢ્યો તે? બાએ કહ્યું કે મામીને મંદિરે લઈ જાઓ, તો મેં વિચાર્યું કે તમારા માટે નાસ્તો પણ લઈ જાઉં. તમે સવારે ગુસ્સામાં નાસ્તો નથી કર્યો ને એટલા માટે. મારે કઈ નાસ્તો બાસ્તો નથી કરવો. નાસ્તો કરી લો ને મામા, મામી લાઈ છે. અરે તમે અહીંથી જાઓ, પ્લીઝ જાઓ, પ્લીઝ. અરે મામા. અરે જામડું જા, તું જા, લઈ જા, નીકળ. અરે પણ તમે કોણ આઈથી પરચુરણ ના હોય તો થી ખકડ ખકડ કરો સાકા બાબા. અરે તમે હું બસો ડાસો પાડી નાખો યાર, પગે લાગુ યાર. હું કઈ જેલી ખારી કો થઈ જી તો સુધી લાલ લુગડું ભાડ્યું નહીં કે ઓહણ દોડ્યા નથી. તમે બધ્યો ગામની નવરી પંચાયત છો, હું તમારી જોડે ઉભો રહેવા પણ નથી માંગતો. ચલો ઉપર થી. અરે રે ભાઈ, ઉભા રે બધા યાર, આ તો ગામની શોભા છે. હું કેવું હે? હટ બહુ જય બજરંગ બલી બોલતો તને બૈરું પાડી લાવ્યો. આમ તો આખા ગામની છોકરીઓ પર આંખ ઊંચી કરીને પણ નતો જોતો ને. બેસી ગયો પાણીમાં. હું સામેથી માંગુ નાખતી હતી ત્યારે તો આખા ગામમાં વટ બતાવતો હતો. બતાવ, એનામાં શું સારું છે મારા કરતા? તો એને ઉપાડી લાયો. જો રાજાન ગમી એ રોણીન સોણો વેંટે હોણી, કઈ છે પ્રોબ્લેમ? આનંદ તો મગજ જ નથી, એ તો છે. શું કોણી કોણી કરું છું? જો અમો એક વસ્તુ છે કે ભાઈનું તો બુકિંગ પાકું થઈ ગયું છે. આપણું બુકિંગ બાકી છે, જો ઈચ્છા હોય તો આપણે બુકિંગ કરી લઈએ. તમારે બુકિંગ જોઈએ છે? ઓ વાહ, અમને બુકિંગ જોઈએ છે. આપણે બુકિંગ આપીએ અમને. હા, આપો આપો. લો લો બુકિંગ. આપો આપો. લે લે આપો. હાલો હાલો બુકિંગ. હાલો હાલો બુકિંગ આપો. આપો હજી. એ બુકિંગ નહીં, એ બુકિંગ નહીં. સહી સિક્કા વાળું ને સમેલ. આવું બુકિંગ ના પાડી હતી. મેલ કહું છું. હા, હવે બુકિંગ ચાલુ રાખો. ઢીંકી ટીકી ટીકી. એ ચલો પડો તમે. પછી ફોન કરજો બુકિંગ માટે. હવે ના કરજો, મારા ભાઈને ગમતું નથી. હાય જપ જપ. એ આવજો પછી. ચાલ ભાઈ, મોડું થાય છે. એ ચાલો લ્યા. ત્રાસ થઈ ગયો છે આ બધાનો, કઈક કરવું પડશે યાર. ઘરે જઈને માને સમજાવવી પડશે પેલી રકાદ. બેન આવી ગયો. દીકરા શું માંડ્યું છે આ બધું? મારું ના માનીને પેલી છોકરીને ઘરમાં રાખીને આખા ગામમાં મારી ઇજ્જત કાઢી. જે લોકો વિક્રમની ઇજ્જત કરતા હતા એ જ લોકો
એ જ લોકો આજે મારી પર હસે છે. અને પેલા મોન્ટુ ને એને તો કોઈ ભાન જ નથી, પેલી છોકરીને મામી મામી કરીને ફરે છે. ગામમાં પગ મૂકવા લાયક નથી રહ્યો. બસ દીકરા. બા, મામી ને હું મંદિરે ફેરવી લાયો, બધી જ જગા ફેરવી લાયો, બરાબર ને મામા? ચૂપ. આ છોકરીના કારણે તો આખા ગામમાં મારી ઇજ્જત ગઈ છે. બહુજે બજરંગબલી બોલતો તને બૈરું પાડી લાવ્યો. આમ તો આખા ગામની છોકરીઓ પર આંખ ઊંચી કરીને પણ નતો જોતો ને. હું સામેથી માંગું નાખતી હતી ત્યારે તો આખા ગામમાં વટ બતાવતો હતો. અરે યાર, મારો કઈ વાંક નથી, આ છોકરીના કારણે હું બદનામ થઉં છું. હે ભગવાન, હવે તમે જ કોઈ રસ્તો બતાવો. વિક્રમ, થોડો શાંત થા. આમ ઉતાવળમાં કોઈ નિર્ણય ના લે. પણ ભાઈ, મારી વાત તો બસ. મારે કોઈનું કઈ સાંભળવું નથી. આ ઘરમાં હું નહીં, કાય નહીં. દીકરા એકલી ક્યાં જશે? એને જ્યાં જવું ત્યાં જાય, એની ચિંતા કરવાની આપણે જરૂર નથી. અને તો એ તમને વધારે વાલી લાગતી હોય તો રાખો એને આ ઘરમાં, હું જાઉં છું. અરે ઉભા રહો, ઉભા રહો. તમારે ક્યાંય જવાની જરૂર નથી બા, એના કરતા હું ચાલી જઉં છું. અરે મારા લીધે તમારો દીકરો ઘર છોડે એ હું નથી ઈચ્છતી. તમે મને આશરો આપ્યો એ બદલ આભાર, હું જઉં છું. પણ દીકરી, તું એકલી ક્યાં જઈશ? બા, તમે મારી ચિંતા ના કરશો, મારો ઈશ્વર મારી સાથે છે. મામી, ના જાઓ. દીકરા, દીકરા તે ખૂબ ખોટું કર્યું. મા બાપ વગર ને દીકરી એના કાકા કાકીના કાવતરાથી બચવા માટે આપણે આશરે આવી હતી, અને આપણે શું કર્યું? એને ઘરમાંથી લાત મારીને કાઢી મૂકી, એને ઉપર આકાશ અને નીચે ધરતીનો સહારો છે. હવે નિરાધાર દીકરીને રસ્તામાં કઈ થઈ ગયું તો ભગવાન આપણને ક્યારેય માફ નહીં કરે, ક્યારેય માફ નહીં કરે. ઘર આંગણે આવેલી લક્ષ્મીને લાત મારીને કાઢવી એ મહાપાપ છે, અને આ મહાપાપ આજે આપણે કર્યું છે, આપણે કર્યું છે. દીકરા તે ખૂબ ખોટું કર્યું. મા બાપ વગર ને દીકરી એના કાકા કાકીના કાવતરાથી બચવા માટે આપણે આશરે આવી હતી, હવે નિરાધાર દીકરીને રસ્તામાં કઈ થઈ ગયું તો ઘર આંગણે આવેલી લક્ષ્મીને લાત મારીને કાઢવી એ મહાપાપ છે, અને આ મહાપાપ આજે આપણે કર્યું છે. એ ગમે તેવું હોય પણ હું એની નિરાધાર ના છોડી શકું. ભાઈ, દાદાને મેં ચાર રસ્તે જોઈ, એ રિક્ષામાં જાય છે.
નિરાધાર નો આધાર, પાપીઓ નો અંત આણનાર રખેવાળ. તને તકલીફ શું છે તો કે પેલા? મારે મરવું છે, મારે મરવું છે, મારે મરવું છે. પણ શું કામ? મારું આ દુનિયામાં કોઈ નથી, અને એમ પણ મારા માટે આ જિંદગી નકામી છે, અને એમ પણ આ લોકો મને મારી જ નાખશે ને. પણ એ લોકો કોણ હતા એ તો કે? એ લોકો મારા કાકા કાકીના ભાડુતી માણસો છે. પણ એમને તારી સાથે શું લેવા દેવા? મેં તમારા ઘરમાં આશરો લેતી વખતે તમારી માને જે કીધું હતું ને એ જ વાત છે. મારા માતા પિતા 18 મિલકત મૂકીને મૃત્યુ પામ્યા છે, અને હું નાની હતી ત્યારથી મારા કાકા કાકી મને સંભાળે છે. પણ મારી મિલકત પર એમની નિયત બગડી, અને હું. રઘુ, બધા માટે સરસ ચા નાસ્તો બનાવી લાવ. ભલે શેઠ. જા, જુઓ, હવે આપણે આજે જે અગત્યની વાત કરવા ભેગા થયા છીએ એ છે કે આ કરોડોની મિલકતની માલિક રાધા એકલી છે. એના લગ્ન જો બીજે થઈ જશે ને તો માલિક બીજો કોક બનશે. નહીં પપ્પા, આ મિલકત બીજા કોઈની થાય એ હું કોઈ કાળે નહીં થવા દઉં. હા, મારા સુકેતુ સાથે જો આ રાધાના લગ્ન થઈ જાય ને તો આ બધી મિલકત આપણી જ છે ને. હા, મારો સુકેતુ બહુ ડાયો છે, પણ મગજનો થોડો નબળો છે. મમ્મી, હું કઈ મગજનો નબળો નથી, બસ મારું મગજ ખાલી ગરમ છે. આપણું કામ મિલકત આપણા હાથમાં રાખવાનું છે બસ. અને હા, રાધા અમારી વાત માનશે જ. કાકા, પણ હું આ લગ્ન નહીં કરું. અરે, મારા મા બાપ ની મિલકત લેવા માટે તમે 100 ગાંડા જેવા છોકરા સાથે મને પરણાવવા તૈયાર થયા છો? તમે તો મારા કાકા કાકી છો કે દુશ્મન? મારા મા બાપ ની જવાબદારી પૂરી કરવાને બદલે તમે મારી જિંદગી સાથે ખેલી રહ્યા છો. પૈસાની લાલચમાં તમે મારી જિંદગી નરક બનાવવા તૈયાર થયા છો. હું કોઈ કાળે આ લગ્ન નહીં કરું. એ છોકરી, તારા પરનો બધો હક મારો છે, એટલે તારે મારી મરજી મુજબ લગ્ન કરવા પડશે. અમારી પાસે મોટી થઈને વધુ પડતી હોશિયારી શીખી ગઈ છે? અરે, વડીલ તરીકે મોટા કર્યા હોય તો માથે હાથ મુકાય, ગળું ના મરડાય. દીકરા. જી પપ્પા. મને આ નાલાયકનો બિલકુલ ભરોસો નથી. જા, જઈને કાગળિયા લઈ આવ. આની સહી અત્યારે જ કરાવી લઈએ. અરે, કેવી સહી ને કેવી વાત! મારા માબાપની મિલકતમાંથી તમને એક પૈસો પણ નહીં મળે. સરખી કર આને, સરખી કર. મારી પર હાથ ઉપાડે છે. બિલકુલ ચિંતાની જરૂર નથી. 4 દાડા ભૂખી રહેશે ને એટલે આ ફૂડી લાઈન પર આવી જશે. લે દીકરી, લે પાણી પી લે. કાકા, દીકરી, તારી આ હાલત જોઈને મારું કાળજું કંપે છે. બેટા, તું એક કામ કર, તું પાછલા બારણેથી ભાગી જા. કાકા, પણ તમારું શું? મારી ચિંતા ના કર, મારું જે થવાનું હશે તે થશે. તું અત્યારે ભાગી જા, બસ તું અત્યારે જતી રહે. ચાલ. કેવી રીતે બંધ કરી દી? ભાગી ગઈ પેલી, પકડ એને. ચલો. એ રાજુ,
કાકા કાકીને જ્યારે ખબર પડી ત્યારે મારી પાછળ ગુંડાઓ મોકલ્યા. અરે આ તો એ જ છે. એ આંધળા છો? રસ્તા પર ફાવે તેમ બાઇક ચલાવો છો? અચાનક મેં તમને જોયા અને હું ખુશ થઈ ગઈ કે આ જ માણસ છે જે મને આ બધી પરિસ્થિતિમાંથી બચાવશે. આ જ માણસ છે જે મને બચાવી મારો રખેવાળ બનશે. કારણ કે મેં તમને કોઈને બચાવતા જોયા હતા. જીતુ ઉભી રાખ જીતુ. અરે એ બંધ કરો, ખબર નથી પડતી આ લોકોનું એક્સિડન્ટ થયું છે, એમને મદદ કરવાની બદલે ઉપરથી શૂટિંગ ઉતારો છો? બંધ કરો શૂટિંગ. ચાલ જીતુ આ લોકોને હોસ્પિટલ લઈ જાય. ચાલ ગુડ નાઇસ જોબ. એ દિવસથી હું માનતી હતી કે તમે મર્દ છો, એકલી અટુલી સ્ત્રીને બચાવનાર રખેવાળ છો. પણ તમારા ઘરમાં આશરો લીધા પછી મને સમજાયું કે તમે નિરાધાર સ્ત્રીને ઘરમાંથી હાંકી કાઢે રસ્તે રજડતી મૂકી એવો પત્થર કારજાળા પણ છો. એ બિચારીનું શું થશે એની તમને જરા પણ પરવા નથી? અરે જેના પર ભરોસો મૂક્યો હોય એ જ માણસ ખોટો નીકળે તો જગતમાં જીવીને શું કામ? અને એમ પણ પશુઓના હાથે પિંકાઈને મરી જવું એના કરતા જાતે મરી જવું સારું. મને મરી જવા દો, મને મરી જવા દો, મને મરી જવા દો. રાધા બિચા, રાધા રાધા, હવેથી તું એકલી નથી, હું હું છું તારી જોડે. હું બનીશ તારો રખેવાળ. હા રાધા, હું તારી સાથે લગ્ન કરીશ. હા હા રાધા. કિલી 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 કિલી. ઓહો, આવો આવો. નમસ્કાર નમસ્કાર. કેવી રહી યાત્રા? અલ્યા ભસે, બે વર્ષમાં તો ફરવાની જે મજા આવી છે ને, ઓહો, આવી યાત્રા તો કોઈ દાડ જોઈ જ નહીં. બહુ મજા આવી. આ શું? આ કોનો છોકરો છે? પાડોશીનું નથી, આ વિકાસ છે. આ અમારો વિકાસ છે અને બીજો વિકાસ પણ તૈયાર છે. પણ મારી બાધાનું શું? તમારી બાધાનું પડીકું વરી ગયું. આ બાધા બાધા કરી મને જેટલા વર્ષ તમે તડપાવ્યો, આવી અંધશ્રદ્ધા નહીં રાખવાની સાસુમાં તમને પગે લાગીને કહું છું. હંમેશા ભક્તિ હોય ને એ દિલમાં હોય અને ભગવાન પ્રત્યે શ્રદ્ધા હોય, અંધશ્રદ્ધા ન હોય. માટે છે ને એ જે કઈ થતું તું એ બરાબર થતું તું, પણ તમે અડચણ બનીને વચ્ચે પડતા હતા, એવું ન કરતા પ્લીઝ. જમાઈરાજની વાત સાચી છે અને હવે આપણી બેબલીના ભોણિયાનો તમે સ્વીકાર કરી લો ને રમાડોય ને કોક. જમાઈરાજ મને માફ કરી દો. અરે મારો વિકાસ, મારો દીકો, મારો વિકાસ. મોની ગયા મોની ગયા. એ ખુશ છે ને? આવો હવે ઘરમાં. આવો 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 આવો, બેગ લઈને આવો. તમે હંગન જાઓ, જાવે જાવ બધા અંદર. જો મારો હાહરો ને હાહુ ન માનતા ને તો 4 વર્ષની ટિકિટ હરદ્વારની મેં રેડી જ રાખી હતી. એવા ધકેલી દેતો અને એવડો મોટો વિકાસ કરતો ને કે આખા ગોમો આખી ક્રિકેટની ટીમ મારી જ. જમૈરાજ આયો આયો, જરા સાસુ સસરાને સંભાળી લઉં. પિંકી કુમાર, નથી હું નર કે નથી હું નારી, તોય છું આખી દુનિયા પર ભારી. દેવા બોસ, બે છોકરા ઉઠાવી લાવ્યા છે, એકને હોસ્પિટલમાંથી અને એકને બસ સ્ટેન્ડેથી. તું શું કરે શું નહીં એની સાથે મારે કોઈ નથી લેવા દેવા. પણ મારે આ બે છોકરાથી કઈ નહીં થાય, મહિનામાં 100 છોકરાની ભરતી થવી જોઈએ, સમજ્યો? રાજુ વિકાસ સાંભળો બધા લઠ્ઠાઓ, જો તમારા બધાની પકડ ઢીલી પડી ને તો પીકેની પકડ માર્કેટમાં ઢીલી પડશે, સમજ્યા? મને મારો ટાર્ગેટ પૂરો કરવો પડશે. ઓહો રમણીકલાલ, કિશોરીલાલ આવો આવો બેસો, બોલો
આ પિંકી તમારી શું સેવા કરે? પિંકી, વાત જાણે એમ છે કે થોડાક વર્ષ પહેલા મારા ભાઈ અને ભાભીનું મૃત્યુ થયું હતું. એમની અઢળક સંપત્તિની એકની એક વારસદાર એમની દીકરી છેલ્લા બે વર્ષથી લાપતા છે, અને અમને એવું છે કે કદાચ કોઈ ગેંગે એને ઉઠાવી લીધી હોય તો. રમણીકલાલ, આમ ગોળ ગોળ વાતો નહીં કરવાની, પિંકીને ચક્કર આવે. મુદ્દાની વાત કરીએ, ટૂંકમાં તમારી ભત્રીજીને આપણે શોધવાની છે અને મિલકત આપણા નામે કરવાની છે, બરોબર? બરોબર. 50 લાખ રૂપિયા થશે અને 10 લાખ એડવાન્સ મંજૂર છે, પણ કામ તો થઈ જશે ને? સાંભળે છોકરા, હું છું 50-50, પણ કામ કરું છું 20-20 ની સ્પીડે. મારી સામે કોઈ પણ કામ ફેંકો, આ પીકે છે અંધારી આલમ નો એકો. કઈ વાતો નહીં, 10 લાખ એડવાન્સ માંથી 5 લાખ અત્યારે અને 5 લાખ સાંજે ઓફિસે થી મળી જશે. લો, હવે તમે જઈ શકો છો, કામ થઈ જશે. વિક્રમ! અરે ડોક્ટર, તમે કેટલા ટાઈમ પછી મળ્યા? હા, તમે તો કાર્ડ આપ્યા પછી દેખાય જ નહીં. હું 2-3 વખત ખુશખબરી આપવા માટે હોસ્પિટલ આવ્યો, પણ તમે મળ્યા જ નહીં. હું તો 2 વર્ષ અમેરિકા જઈ આવી, પણ ખુશખબરી? 2 વર્ષમાં કેટલું બધું બદલાઈ ગયું એ જાણીને તમે પણ ખુશ થઈ જશો. અચ્છા, એવું તો શું બદલાઈ ગયું? અરે, અચાનક મારા લગ્ન થઈ ગયા ને અત્યારે હું એક દીકરાનો બાપ પણ છું. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. હું જાઉં છું, ફરી મળીએ. અરે પણ બાય. દર્શન કરી લો, અમે માર્કેટમાં જઈને આવીએ. હા હા, આવજો. સારું સારું, પણ જલ્દી આવજો. આવજો આવજો બેટા. બાય બાય. આવજો. ટાટા. બાય બાય. બાય. જોજો પેલું શું છે. હેલો દેવાભાઈ. હા બોલ. પેલા લોકો આવી ગયા છે. યશવાન કીર્તિવાન આયુષ્યમાન ભવ અખંડ સૌભાગ્યવતી ભવ. બોલો જક્ષિણી માત કી જય. જય માતાજી. ચલો 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 ચલો. રાહ જોઈ જોઈને થાકી ગયા. આ દેવાને કામ સોંપ્યું છે, દેવો પૂરું તો કરશે ને? મારે એની જોડે વાત થઈ ગઈ છે, હમણાં એ આવતો જશે. આવી ગયા પપ્પા, જુઓ. એટલે મારી પાછળ ગુંડો તમે લોકો મોકલ્યા હતા એમને? તને એ ખબર નહોતી કે અમે તને ગમે ત્યાંથી શોધી કાઢશું? આ કોનું પાપ લઈને ફરે છે? મેં વિક્રમ સાથે લગ્ન કર્યા છે, લગ્ન, અને આ અમારો દીકરો છે. એમ અમે કહ્યું ત્યારે માની નહીં, અને આ નમાલા અને ભિખારી જોડે પરણી લીધું એમ? એ નમાલો નથી, એ તમારા જેવા 100-100 ગુંડાઓને એક હાથે ધૂળ ચટાડે એવો માણસ છે. પપ્પા, આ એમ નહીં માને. આપણે મેઈન કામ પહેલા પતાવીએ. લાવ કાગળ. હા લે, સહી કરાય.
चल साइन कर साइन। हूँ सही नहीं करू, हूँ मारा माँ बाप ने मिलकर तबारा जेवा स्वार्थी और विश्वासघाती कुतराओं ना नामे नहीं थवा दऊ। એટલે તું સાઇન નહીં કરે એમને? તમે મને મારી નાખશો તો પણ હું સહી નહીં કરું। એમ નહીં માને તું? એ રમણીકલાલ રે વાદો, એ હિરોઈન પાસે સહી કરવાનું કામ તમારું નહીં, એ તો મને બહુ સારું ફાવે। ભૂરું ભૂરું મેચી। હેલો હિરોઈન, ઓળખણ પડી? પીકે પિંકી કુમાર। નથી હુનર કે નથી હુનારી, તો છો આખી દુનિયા પર ભારી। ચલ નખરા ના કર, સહી કર। કીધું ને હું સહી નહીં કરું। નહીં સહી નહીં, કઈ વાંધો નહીં। વાગે કાળ જે કટારી તારા પ્રેમની, ચાલ આજે તો તારી પણ તરસ છીપાવી દઉં। સહી કર નહીં તરા તારો નન્નો લાલ થઈ જશે। હલો કરી નાખું। મારા છોકરાને કઈ ના કરજો, હું સહી કરી દઉં છું, હું સહી કરી દઉં છું। બસ બસ મેં સહી કરી દીધી, હવે તમારો દીકરો મને પાછો આપી દો। કેમ નહીં આપવાનું તો હોય જ ને। જો વાદા કિયા વો નિભાના પડેગા। કે અમારું કામ તો થઈ ગયું છે અને આના નક્કી થયેલા પૈસા પણ સાંજે મળી જશે। મારી નાખજો આ લોકોને। વિશ્વાસઘાતી, વિશ્વાસઘાતી છો તમે બધા। મારો દીકરો, મારો દીકરો મને આપી દો, ફોન કરો। અરે પકડો એને, પકડો એને, અરે જો ઈશુરે આવ્યો છો, જાઓ પકડો મુવાને, અરે જાઓ ખબર જ છે ને? નાના ચીકણા ને આંધળો બનાવીને ભીખું બનાવી દો। નથી નારી તો આખી દુનિયા પર ભારી। અને ભાવે હારું આવશે એટલે મારું, આપણે સુધરવાના નહીં। આલ્યા ભાઈ તું નહીં સુધરું ખબર છે? સુધરી જાય હું કરું? આ પૂજાની થાળી અહીંયા મંદિર વાળાની હશે। કરણ, રાધા, અરે આ લોકો ક્યાં ગયા? એ આરતી બારતી કરતો હશે। અરે પણ આ ટાઈમે આરતી થોડી હોય યાર। આ આવ્યો મામા, મામા, હા મામા, મામા। અરે શું થયું મામી? ક્યાં કરણ? ક્યાં મામા? ગુંડાઓએ મામી અને કરણને, ચાલો મારી સાથે। ક્યાં? ક્યાં? ચાલો મામા, મામા, મામા અહીંયા જ, મામા અહીંયા જ, અને અહીંયા લાવીને મામી અને કરણને મારીને આ આ નદીમાં ફેંકી દીધા। કરણ, કરણ, રાધા, રાધા, નહીં, નહીં।
બોલો ને મામા. મામા તમે કેટલા સમયથી કોઈની સાથે પણ નથી બોલતા, મારી સાથે પણ નથી બોલતા. મામા મારી સાથે બોલો ને મામા. બા મામાને કોને બોલે, કેટલા સમયથી મારી સાથે બોલતા નથી. આજ 2 વર્ષ થઈ ગયા રાધા અને કરણના મૃત્યુના આઘાતથી મારો દીકરો શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠો છે, પણ હા માને હૈયે ધરપત છે. મારો દીકરો જરૂર એક દિવસ બોલશે, જરૂર બોલશે. મારો દીકરો ભૂખ્યો છે. તારા મામા જરૂર બોલશે બેટા, જરૂર બોલશે. આ ભાઈ માટે બેને ખૂબ માનતાઓ રાખી છે, શું કામ નહીં બોલે? તું બોલીશ ને ભાઈ? મોંઢું ચાલ, મામાને અંદર લઈ જઈએ, એને આરામ મળશે. ચાલ બેટા, સાચવીને. હા જય શ્રી કૃષ્ણ. સવિતાબેન, 2 વર્ષ થયા, વિક્રમને હજુ સારું નથી થયું. સી જેવા આ મારા દીકરાની આ હાલત જોઈને મારું તો કાજુ કપાય છે. માનવ જાતની રખેવાળી કરનાર રખેવાળના આવા હાલ, ને ઉપરવાળા રખેવાળના ઘરે પણ કેવો ન્યાય છે કે આ રખેવાળને કેવી હાલતમાં મૂકી દીધો. 2 વર્ષ કાઢી નાખ્યા તમે લોકોએ નિર્ણય લેવામાં. હવે જલ્દીથી કોઈ ડોક્ટરને બતાડીને એમની તબિયતમાં સુધારો આવે એવું કંઈક કરો. એવું નથી કાકા કે વિક્રમની અમને કોઈ ચિંતા ના હોય. શહેરની મોટામાં મોટી હોસ્પિટલમાં એની દવા કરાવી, પણ કોઈ ડોક્ટર પાસે એના દર્દનો ઈલાજ નથી. હવે તો કોઈ ચમત્કાર જ એને સાજો કરી શકશે કાકા. ચમત્કાર થશે, જરૂર ચમત્કાર થશે. અને અને મારો ભાઈ સાજો થઈ જશે, મને મારા ભગવાન પર પૂરો ભરોસો છે. મમ્મી, કરણનો ફોટો. હા મામાને બતાવો. મામા, જુઓ મામા, જો આપણે કરણનો ફોટો. હું આપણે કરણ મને રાધાને ના બતાવી શક્યો. હું કશું જ ના કરી શક્યો, હું કશું જ ના કરી શક્યો. ના દીકરા, ના, હિંમત રાખ તું, હિંમત. રાધા અને કરણ અત્યારે તને શહેરમાં મળશે. હિંમત રાખ દીકરા, હિંમત રાખ. ઉભો થા મારા લાલ, ઉભો થા તું. માં, હવે હું એ પાપીને ખતમ કરીને જંપીશ, ત્યારે જ મારા હૈયાને ટાટક મળશે. હું જાઉં છું. દીકરા, આજે 2 વર્ષ પછી રાધા અને કરણના મોતના આઘાતમાંથી તું બહાર આવ્યો છે, અને આજે જે અન્યાયની સામે લડતો હતો એ જ વિક્રમને જોઈને આ માના હૈયાને ગૌરવ અનુભવાય છે. રાધા અને કરણના મોતનો બદલો લે છે, અને આ ધરતી પરના પાપ અને પાપીઓનો નાશ કરીને જ પાછો આવશે. નાશ કરજે. હા માં, હું બધા જ પાપીઓનો સર્વનાશ કરીને પાછો આવીશ. મામા. વિક્રમ, તું એકલો ના જા, હું પણ તારી સાથે આવું છું. ના જીજો, તમે આપણા પરિવારનું ધ્યાન રાખજો, એમાં આ જંગ મારો છે, એને હું એકલો જ લડી લઈશ. ભાઈ, માના આશીર્વાદ અને આ બેનનું રક્ષા કવચ સદાય તારી સાથે છે. જા, બધાનો નાશ કરી નાખજે મારા વીરા.
ભાઈ કોનું કામ છે? પેલા તારા શેઠને બહાર બોલાવ. આ બંગલો તો વેચાઈ ગયો છે અને મુંબઈવાળા શેઠે લીધો છે. તો પછી અહીંયા રહેતા તે બધા ક્યાં ગયા? એ મને ખબર નથી સર, હા, પણ આ બંગલાના માલિકે મને ચોકીદાર તરીકે અહીંયા રાખ્યો છે. હું એ લોકોને ગમે ત્યાંથી શોધી કાઢીશ. વોચમેન, રોકો એમને! હેલ્પ! હેલ્પ! અરે, હેલ્પ! વિક્રમ! વિક્રમ! વિક્રમ, એ લોકો બાળકને ઉઠાવીને લઈ જાય છે. જલ્દી પકડો એ લોકોને. હા. પાપીના લીધે જ મેં મારો દીકરો ખોયો છે, મારી પત્ની ખોઈ છે. વિક્રમ, 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 છોડી દો એને વિક્રમ. ના, હટ. વિક્રમ, 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 જવા દો એને. પાગલ થઈ ગયા છો કે શું? અરે, તમારા હાથ પર તો જુઓ કેટલું મોટું જખમ થઈ ગયું છે. ડોક્ટર, મારા જીવનમાં એટલું મોટું જખમ થયું છે કે આ જખમ કોઈ હિસાબમાં નથી. ચાલો, હું જાઉં છું. ના વિક્રમ, હું તમને આવી હાલતમાં નહીં જવા દઉં. તમે મારી સાથે ચાલો, આનું ડ્રેસિંગ કરવું ખૂબ જરૂરી છે. ડોક્ટર, મારી પાસે ટાઈમ નથી અત્યારે. વિક્રમ, તમને મારા સમજે. ચાલો. તારી વાંકી રે પાઘલડીનું ઘૂમતું રે, મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને આમથું તારી વાકી. જોવા દેવો કેવો માર ખાઈને આવ્યો છે. શું છે આ? કેમ દેવા, તું તો બહુ હોશિયારી મારતો હોય છે ને. કે હું દેવો નથી, જેવો તેવો. કોણે આ તારી દશા કરી? વિક્રમ, વિક્રમ, આ કોણ છે? વિક્રમ, હું એને ઓળખતો નથી. એને મેં પહેલી વખત જોયો ભાઈ. શું? હા, જાણાનો હાથ માર ખાઈને આવ્યો તું. પિંકી નું નામ બોલ્યું તે. મને હવે માફ કરજો. જો આજે છેલ્લી વાર માફ કરું છું.
ફરી આવી ભૂલ કરીને તો યાદ રાખજો. હવે જુઓ છો શું, જાઓ ને જઈને તપાસ કરો કે મો વિક્રમ છે કોણ. મારો દીકરો, મારો દીકરો કોણ લઈ ગયો? મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો મને બચાવો. મેડમ, આ કોણ બૂમો પાડે છે? એનો દીકરો ખોવાઈ ગયો છે કે પછી મરી ગયો છે? પતિનો કોઈ પત્તો નથી. એ આઘાતથી બિચારી ગાંડી બની ગઈ છે. કોઈના પણ છોકરાને જુએ છે તો મારો દીકરો, મારો દીકરો કહીને વળગી પડે છે. મારો દીકરો, મારો દીકરો, મારો દીકરો. અરે બેસો બેસો, હા બેસો, તમારો દીકરો આવે છે. અરે તમારો દીકરો આવે છે. બેસી જાઓ. ડોક્ટર, દીકરો મને પાછો. ડોક્ટર, ડોક્ટર, મારો દીકરો મને આપી દો. અરે મારો દીકરો કોલ આવે છે. હા હા, બેસી જાઓ, આવશે. તમારે બેસી જાઓ, બેસી જાઓ. એક મિનિટ, એક મિનિટ. ડોક્ટર, જાણે આ વાત મારી હોય એવું લાગે છે. એટલે નરાધમ ગુંડાઓએ મારી પત્ની, મારા બાળકને મારી નાખ્યા. એ લોકોને શોધવા હું શહેરમાં પાગલની જેમ ફરું છું, અને જ્યાં સુધી હું વેર નહીં લઉં ત્યાં સુધી ઘેર પાછો નહીં ફરું. વિક્રમ, તમારી વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. હું સમજી શકું છું કે તમારા દિલ પર શું વીતી રહી હશે. એવા પાપીઓને તો સજા મળવી જ જોઈએ, પણ તમારામાં આટલો આક્રોશ, આટલો ગુસ્સો, આટલો જુનૂન મેં પહેલી વાર જોયું છે. અને એટલા ગુસ્સાથી પોતાને જ નુકસાન થાય છે. મને તમારી ચિંતા થાય છે વિક્રમ. મારી ચિંતા ના કરો, ચાલો હું જઉં છું. અરે પણ તમે ક્યાં જશો? કોઈ ઠેકાણું પણ નથી. તમે તમે મારા ઘરે ચાલો. ના, હું તમને તકલીફ આપવા માંગતો નથી. હું મારું ઠેકાણું શોધી લઈશ. ચાલો. પણ વિક્રમ, 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 એક મિનિટ મારી વાત તો સાંભળો. વિક્રમ, વિક્રમ, પ્લીઝ તમે મારા ઘરે ચાલો. ના ડોક્ટર સાહેબ, અમારા ભાણિયાનો જીવ બચાવનાર ભગવાનને અમારા ઘરે આવવા દો. મારા ઘરની બાજુમાં એક ઓરડી ખાલી છે, એમાં એમનું ઠેકાણું થઈ જશે. વિક્રમ, વેર વેરથી સમતું નથી. એવું કહીને હું તમને અટકાવવા નથી માંગતી, પણ તમે પ્લીઝ મને મને મારા હાલ પર છોડી દો. તમે એકલા રહેશો તો મને પણ ચિંતા થશે. રામુ કાકા મારી હોસ્પિટલના ચોકીદાર છે, અને એમની સાથે રહેશો તો મારા દિલની પણ શાંતિ થશે. હા ભાઈ, તમે અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. તમે અમારા ઘરે આવો અને ઋણ ચૂકવવાનો મોકો આપો. ચલ દીકરા, ચલ બેટા, ચલ મારા ઘરે, ચલ બેટા, ચાલ. ઠીક છે. ચાલો ડોક્ટર, અમે જઈએ. સસરા જી, ઓ સસરા, બોલ્યા કોણ છે આ? તારે કઈ કામ છે? હે, મારો મહેમાન છે અને મારા ઘરની બાજુમાં ખાલી ઓરડીમાં રહેવાનો છે. મજાના માણસ ને મોહલ્લામાં લઈને આવો છો, ખબર નહીં પડતી? આ બધાને ખબર પડે છે તો તમને ભો નહીં પડતું? ક્યાં પારકા માણસ નો ભરોસો હું? હું ભરોસો? ગામના ઉતારો, આખો દિવસ રખડી ખાનારાઓ, કડકાઓ, હવે તમે મને સલાહ આલશો? ચલો નીકળો અહીંથી. લે હેડ. હવે કોણ તું? એ મારા હસબન્ડ છે. હસબન્ડ? મારા જમાઈ છે, પણ જમ જેવા છે, કશું કરતા નથી, રખડી ખાય છે. ચાલ દીકરા, એમની વાતમાં ધ્યાન ન દે, ચાલ અંદર. આવ બેસ બેટા,
બેટા તું પાણી લઈ આવ. જો બેટા બાજુમાં જ ઓરડી છે. બસ આજે તો હપ્તા લઈને જ જઈશું. પણ ભાડું તમારે લેવું પડશે. કોણ છે? શેનો અવાજ છે આ? અહીંના લુખાઓ છે બેટા, આમનો કાયમનો ત્રાસ છે. ખંડણી ઉઘરાવવા માટે આવે છે. હું એમને આપતો આવું. લાવો હપ્તો. તું કોણ છે? એક સારો માણસ વસ્તી માટે કઈક સુધાર કરી રહ્યો છે. તું તો કઈક સુધાર. ચાલ નીકળે, જોઈ લઈશ. ચાલ ચાલ, અંડો હાથ ને જોઈ લઈશ. ચાલ પૈસા કાઢ. ભાઈ તમે આ ખૂબ જ સારું કામ કર્યું. હા દીકરા, આ લોકોનો બહુ ત્રાસ હતો, તે આજે અમને આ લોકોથી મુક્તિ અપાઈ દીધી. હે ચલો બતાવો, ચલો. અને આજ પછી આ વસ્તીમાં દેખાયો છો તો જીવતા નહીં છોડો. ચલો. ચાલ બેટા આપણા ઘરે. હા અરે, આ વિક્રમ પણ કેટલો બદનસીબ છે. એની પત્ની ને પુત્ર ને ગુમાવી બેઠો છે. એના પર શું વીતતી હશે? આવા સમયે મારે એનો સહારો બનવું જોઈએ. મારે એને સાચવી લેવો જોઈએ. અને એમ પણ વિક્રમ મારા રૂમે રૂમમાં વસેલો છે. શું હું એની સાથે લગ્ન કરીને એનો સહારો બની શકું?
મમ્મી પપ્પાને કહી દઉં કે વિક્રમ સાથે લગ્ન કરવા માંગુ છું? શું કરું? કઈ સમજાતું નથી. વિક્રમ, આજે આરામ કર્યો નથી લાગતો. રામુ કાકા, જ્યાં સુધી હું મારો બદલો પૂરો નહીં કરું ત્યાં સુધી હું ચેનથી ઊંઘી નહીં શકું. શું કે છે? એ તો એમ કે છે કે અમે બધા તમારી સાથે જ છીએ. અને હા વિક્રમભાઈ, બાપુજી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે અને આજથી હું પણ તમારી સાથે છું. વિક્રમ, હવે તું જરાય ચિંતા ના કર. આ બધા અઠંગ ખેલાડીઓ છે અને કાળા કામ કરનારાઓની આખી જન્મ કુંડળી એમની પાસે છે. મારી પત્ની અને મારા બાળકના હત્યારાઓને શોધવામાં મદદ કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પણ આ મારા એકલાનો પ્રશ્ન નથી. દુનિયાના જાલીમો, આપણા સમાજના લાચાર, નબળા, અનાથોનું શોષણ કરી અને એમના પર જુલમ કરે છે. આવા લોકોની મદદ કરી એમને જુલ્મગારોથી મુક્ત કરવા પડશે. ચાલો આજે આપણે કસમ ખાઈએ કે ધરતી પરનું પાપ અને પાપીઓનો આપણે નાશ કરીશું. અરે અરે જીતુ, તું જ્યાં રામ ત્યાં હનુમાન, હું પણ તમારી સાથે જ છું. મિત્રો, આ મારો ભેરુ જીતુ છે. આખી જિંદગી થોડી બરબાદ કરવાની હોય બેટા. તારી પાસે આખી જિંદગી પડી છે, પહેલા મહેનત કરી એના કરતા થોડી વધારે મહેનત કરજે, તું જરૂર પાસ થઈ જઈશ. વિક્રમભાઈ, તમારો મારો છોકરો છે, હું ભણાવું, કામ કરાવું કે વાટી નાખું, તમારે હું લેવા દે? માર માગે છે ભૈયા. એટલે અરે ચલો, એવું હતો આનો ભણવાનો ખર્ચો હું આપી દઈશ. બસ માર ખાવાનું, સારું ખાવાનો ખર્ચો પણ હું આપીશ. માર પીવાનું. જો પાછો. અરે આ માર માગે છે ભૈયા. લે હેર વાળા, લે આટલો તો ખર્ચો આપો છું, તમે પીવાનું છોડી દો ને એમ કહું છું. હા એમ તો આપણે પીવાનું કેન્સલ. હા, હોસ્પિટલમાંથી બે બાળકો ચોરાઈ ગયા છે અને એમનું એડ્રેસ ક્યાં છે એ પણ આમાં આવી ગયું છે. આપણે આપણે અત્યારે જ નીકળવું પડશે. ચલો 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 જલ્દી ચલો 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 વિજય બાવા ચલો. હજુ 10 છોકરા આયા નહીં, જલ્દી મોકલો. પીકે ગરમ થયા છે, બોસ બહુ ગરમ થયા છે. We'll be right back.
જલ્દી જલ્દી ચલો ચલો ધીરે ધીરે ચલો પેલા મારી વાત સાંભળ મારી વાત એ હાલો ખાખી વર્દી ચૌહાણ પિંકી બોલું સાંભળ તને તારું દર મહિનાનું ભરણ ઘર બેઠા મળી જાય છે ને મળે છે ને આ તારા વિભાગવાળા જઈને મારા અડ્ડા પરથી નાના છોકરાને પાછા કેમ લઈ જાય છે ખબર નથી મહા મહેનતે ભેગા કરીએ છીએ પણ પીકે ડોક્ટર આશાની એનજીઓની રેડ હતી એમાં મે કશું ન કરી શકીએ ઉપરથી ઓર્ડર હતો તે ડોક્ટર આશાને ખબર નથી કે હું કોણ છું એને કહેજે દવાખાનામાંથી ઉપાડી જઈશ તેના ચીણા 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 ટુકડા કરી નાખીશ અને હા પેલો એની સાથે છોકરો કોણ હતો જેણે હુમલો કર્યો વિક્રમ વિક્રમ લાગે છે હવે આ વિક્રમને આ ચક્રમનો પરચો બતાવવો જ પડશે નર્સ આમને ફર્ધર ટ્રીટમેન્ટ માટે તાત્કાલિક લેડીઝ વોર્ડમાં શિફ્ટ કરો જલ્દી અત્યારે જ કરો આ બધા છોકરાઓને આપણે સંસ્થામાં લઈ જઈએ સારું ડોક્ટર ચાલ આવો આવો ચલો ચલો બધા બાળકો હવે એકદમ બરાબર છે ડોક્ટર આશા આ બાળકોને તપાસી પણ લીધા છે અને દવા પણ આપી દીધી છે સરસ સરસ વિક્રમ આપણી અનાથ બાળકોની જે સંસ્થા છે એ આ હોસ્પિટલની બાજુમાં જ છે મેં ફોન કરી દીધો છે સ્ટાફના લોકો બાળકોને લેવા આવતા જ હશે તમે લોકોએ પણ નાનપણમાં આવા બધા ત્રાસ સહન કર્યા છે ને હું તો નાનો હતો ને ત્યારે જ મારા બાપુજીએ મને એ લોકોને વેચી દીધા અબ મારી મામાદી હતી ને દવાના પૈસા નહોતા ને એટલા માટે એ લોકોએ મારો પગ તોડીને રંગળો બનાવી દીધો આખો દાડો ભીખ માગીને પૈસા ભેગા કરું ને બધા પૈસા એ લોકો લઈ જાય આ શું કહેવા માંગે છે વિક્રમભાઈ આ બચ્ચાને તો જીભ કાપીને મંદિરે ભીખ મગવા મૂકી દીધો હતો અને ભીખમાં જે પૈસા આવે ને એ ગુંડા લઈ લેતા હતા વિક્રમ ખરેખર આ ખૂબ જ ખતરનાક ધંધો છે અને આની પાછળ જરૂર કોઈ મોટા માથાઓ હશે ગમે તેટલા મોટા માથા હોય પણ આપણે બધા એમને પકડી નહીં રહીશું ડોક્ટર આશા અનાથ અને લાચાર બાળકોને છોડાવી તેમની સંસ્થામાં રાખે છે અને સમાજ સેવાનું ઉમદા કામ કરી રહ્યા છે તેમાં તમારા બધાનો સાથ મળ્યો તે ખૂબ સારી વાત કહેવાય ડોક્ટર આશા અમારી હોસ્પિટલમાં નોકરી કરે છે તે જ અમારા માટે ગૌરવની વાત છે થેન્ક યુ ડોક્ટર સારું મળીએ હા આ બધા જ બાળકોને લઈ જાઓ અને સારી રીતે એમની સંભાળ કરો ઓકે મેડમ ચલો બેટા હવે તમને કોઈ કાંઈ જ નહીં કરી શકે હા ચલો બેટા ચલો નીકળો ચલો બેટા હું નહીં આવું ચલો બેટા ના હું નહીં આવું ચલો હું નહીં આવું
કેમ નથી આવું બેટા? હું તમારી સાથે જ રહીશ. તમે જાઓ અને હું રાખીશ. સારું, ભલે. ઓકે મેડમ. મેડમ, આની સાથે મારી કોઈ લેણ દેણ હોય એવું લાગે છે. લો ચા. આ કહું છું, આશા હજુ નથી આવી. આ મને એની ચિંતા થાય છે. અરે આ વિક્રમ જોડે ક્યાંક બહાર ગઈ હશે, હમણાં જ આવી જશે. અરે આશાનું એજ્યુકેશન અને આપણું સ્ટેટસ જોતા તો આશા અને વિક્રમનો કઈ મેળ ખાય એમ નથી. મારી અનુભવી આંખો તો એ કહે છે કે આશા એ તો મનોમન વિક્રમને પસંદ કરી લીધો છે. પપ્પા, મમ્મી, આઈ એમ સો હેપી ટુડે. હું આજે ખૂબ જ ખુશ છું. આજે જાણે મારી જિંદગીનું મોટું કામ થઈ ગયું. કેટલા બાળકો બચાવી લીધા પપ્પા અમે. ખરેખર જો વિક્રમ મારી સાથે આ મિશનમાં છે ને, તો મને ભગવાનની પણ જરૂર નથી. અરે એટલે તું અને વિક્રમ કાયમ માટે સાથે રહો ને, એના માટે અમે નક્કી કરી રહ્યા છીએ. એટલે એટલે અમે તારા અને વિક્રમના લગ્નનું વિચાર્યું છે. ખરેખર મમ્મી, પપ્પા. અમે તારા અને વિક્રમના લગ્નનું વિચાર્યું છે. આશા મને પ્રેમ કરે છે, પણ હું રાધાને કદી ના ભૂલી શકું. એમાં હું અહીં રાધા અને કરણના મોતનો બદલો લેવા આવ્યો છું, પણ હજી સુધી હું એ લોકોને કેમ ના શોધી શક્યો? મારે હવે ગમે ત્યાંથી એ લોકોને શોધીને મારે બદલો લેવો પડશે, નહીં તો રાધા અને કરણના આત્માની શાંતિ નહીં મળે. હું હજી સુધી એમને કેમ ના શોધી શક્યો? કેમ ના શોધી શક્યો? રાધા, કરણ, શું થયું? અરે કઈ નહીં અંકલ. તમે રડો છો? કેમ રડો છો? ના, હું નથી રડતો અંકલ, હું આંધળો છું. પણ મને ખબર પડે છે કે તમે રડો છો. મને મારા દીકરાની યાદ આવી ગઈ. અંકલ, તમારો દીકરો કેવો હતો? તમે એની સાથે શું વાતો કરતા હતા? તમે એની સાથે શું રમતા હતા? મને કોને? મારો દીકરો તારા જેવો જ હતો, અને એને હું અને એની મમ્મી જે હલોડ ગાતા હતા એને બહુ ગમતું હતું. તારે સાંભળ્યું છે? હા. વિક્રમ. અરે ડોક્ટર, અત્યારે હું ઘરે જતી હતી તો મને થયું કે તમને અને આ નાનકડા બંટીને મળતી જાઉં. વિક્રમ, બહુ સરસ હાલરડું છે અને આ બંટી ગાય પણ બહુ સારું છે. આપણે એક કામ કરીએ, કાલે જે આપણી સંસ્થામાં કાર્યક્રમ છે એમાં આને લઈને આવો. સર, આપણે આની પાસે ત્યાં ગીત ગવડાવીશું, બધા બાળકો પણ ખુશ થઈ જશે. તમે આરામ કરો, હું હવે જાઉં છું. પછી આમ કરજો, હવે બધું સારું છે ને? હા બેટા, ધીમે ધીમે ચાલ. હા ચલો, બધા લાઈનમાં રહેજો. ચલો ચલો, ધીરેથી આવજો. હા, અને બધા સરસ રીતે ગોઠવાઈ જજો. હા વાલા બાળકો, આજે આપણી સંસ્થાનું 1 વર્ષ પૂરું થયું છે, તે નિમિત્તે આપણે આ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે. નાનકડા ફૂલ જેવા બાળકોની વિખરતી જિંદગીને ખીલવવા આપ સૌએ જે સહકાર આપ્યો છે તેનો હું જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. તો સૌ પ્રથમ જેણે જીવ જોખમમાં નાખી બાળકોને બચાવ્યા તેવા સૌના રખેવાળ વિક્રમ ઠાકોર નું આપણે સન્માન કરી કાર્યક્રમની શરૂઆત કરીએ. સર,
સન્માન મારું કરો છો, પણ મોટી સેવા તો આશા મેડમની છે. હું તો મર જીવો છું, પણ તેઓ સાચા મોતી છે. હવે આપણે સરસ્વતી વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરીએ. રજૂ કરે છે દિવ્યાંગ બાળક બંટી, એનો સુરીલો કંઠ. અહીંયા ઉભો રે. રાધા, આપણો દીકરો કરણ નથી રાધા, નથી રાધા આપણો દીકરો. અમારો દીકરો આપણો દીકરો છે, આપણો દીકરો કરણ છે. હેલો. હા વિક્રમભાઈ, પગેરું મળી ગયું, તમને મોકલું છું એડ્રેસ. હા જલ્દી મોકલ. આજે તો હું એરખોડ્યો નહીં છોડું. નથી હું નર કે નથી નારી, તોય છું આખી દુનિયા પર ભારી. પીકે, ડોક્ટર આશા અને વિક્રમ એમે હદ થઈ ગઈ છે, એમનું કંઈક કરવું પડશે. કેમ, શું થયું પાછું? હા પિંકી કુમાર, આ ડોક્ટર આશાની બાળકોની સંસ્થાને એક વર્ષ પૂરું થયું છે, એની ખુશીમાં એ લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે ને ખુશીઓ મનાવે છે. હા 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 હા, આપણને દુખી કરીને એમને ખુશીઓ મનાવી છે. હા ના ચાલે રમણીકલાલ, આવું ના ચાલે. અરે હમણાં ને હમણાં બધા જાઓ અને એમને ઊંઘતા ઝડપી લો, અને એમના પેલા બાળકો છે ને એમને આપણી સંસ્થામાં ભરતી કરાવી દો. અરે જાઓ, અરે જાઓ. એકલો જ છે. એ જ
જો ઈશુ રહ્યા છો પકડો મો સામે ચાલીને આપણા પિંજરામાં આવ્યો છે એ એને એને ટોર્ચ નહીં કહો છોડ કહું છું ચારો મારો દેવો માર ખાય છે કેવો હું એકલો છે પણ હથોડા જેવો છે પાછો હાથમાં લોઢાનો હથોડો છે ભાગ પિંકી ભાગ નહીં તો એ તમારી બોડી શું કામની છે મારો મારો એને જો કેવો પછાડી પછાડીને મારે છે પિંકી સંતાઈ જા કેવો લઠ્ઠા જેવો છે Yeah.
બધાને ધોઈ નાખ્યા. અમારા માણસો તો મારા કરતા ભાઈ આઘોરેને ડોન્ટ ટચ. અરે આઘોરેને મને શું મારે ટપલ્યો? તાકાત તો ત્યાં માર ટપલ્યો. હે વિક્રમ, જો ડોન્ટ ટચ મી. હા જો વિક્રમ, મેં તને કહી દઉં છું, મને ટચ કર્યો છે ને તો અલ્યા કહું છું, મને ના મરાય, તને પાપ લાગશે. તને ખબર છે હું કોણ છું? નથી હું નર કે નથી હું નારી, તો આખી દુનિયા પર છું ભારી. કોઈ માં અત્યારે તો આ વિક્રમ તારા પર ભારી છે. આવો આવો આ બાજુ, આર્યુ આર્યુ, અંદર અંદર ગોડાઉનમાં આવો, જલ્દી ચાલ ચાલ ચાલ. હા આવો આવો આર્યુ. વિક્રમ તો કેતરી ભાગ પિંકી ભાગ ભાગ. અચ્છા નલાયક, અરે જ આપણા દીકરાને આંધળો કર્યો હતો, વિક્રમ આને છોડતો નહીં. ના વિક્રમ ના. આશા આશા, ત્યાં શું કર્યું? આશા આશા, વિક્રમ, રાધા, તું ખૂબ જ નસીબદાર છે કે તને વિક્રમ જેવો પતિ મળ્યો. હું પણ વિક્રમને ખૂબ જ પ્રેમ કરું છું, પણ કદાચ એ મારા નસીબમાં નથી. તમે તમે મારી ઈચ્છા પૂરી કરજો. હું તમને બંનેને જિંદગીમાં આમ જ ખુશ જોવા માંગુ છું. હું મારી આંખો બંટીને આપવા માંગુ છું. આશાની આશાની આ આશા પૂરી કરશો ને, પૂરી કરશો ને આશા. આશા 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 આશા, અરે છોડ છોડ કહું છું, મને છોડ. તું આશા જોડે પિંકી. અરે મુઆ, મારો પીછો છોડો. ઓય માં ભગવાન, મને બચાવ. આ લોકો શું જોઈને મારી પાછળ કાઢ્યા હશે? અરે છોડ, મારું કડું ગભાઈ છે. છોડ છોડ મુઆ છોડ. મને પકડવા આવી જામુઈ. અરે આ ગામમાં કોઈ મારી બેન છે, મને બચાવે. વિક્રમ વિક્રમભાઈ, આને છોડી દો, આ નકલી વેન્ડર છે. પિંકી, કેટલાય સમયથી અમે એને શોધી રહ્યા છે, આને આને અમારે હવાલ કરી દો. તમે મારીને તમારા હાથ ગંદા ના કરશો, આ અમારો સમાજનું નામ ખરાબ કરે છે. જા મારો 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 છોડો કહું છું, મારો 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 મારો. દેબી નાખો એને. વિક્રમભાઈ, આને અમે પોલીસ ના હવાલે કરી દઈએ છીએ. કરણ બેટા, ડોક્ટર અંકિતની આંખોથી હવે તમે આ દુનિયા જોઈ શકશો. ડોક્ટર અંકિતને નમસ્કાર કરો.